નમસ્તે, ગુડ મોર્નિંગ બાળકો. આજે આપણે અંગ્રેજી વિષયમાં 1 to 15 નંબર્સ લખવાના છે અને બોલવાના છે. અને આ એ ટુ ઝેડ એટલે કે બીજી એબીસીડી સ્મોલ લેટર્સ જે છે એ આપણે પિક્ચર સાથે ઓળખવાના છે. જો 1 to 15 નંબર્સ અને એ ટુ ઝેડ મૌખિક એટલે કે સ્મોલ લેટર્સ છે એ આપણે પિક્ચર સાથે ઓળખવાના છે, બરાબર? તો ચાલો પહેલા આપણે એ ટુ ઝેડ સ્મોલ લેટર્સ છે એ પિક્ચર સાથે બોલીએ અને ઓળખીએ અને જોઈએ. ચાલો બાળકો, હવે તમને હું એ ટુ ઝેડ સ્મોલ લેટર્સ બોલાવું છું. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગોટ, એચ ફોર હોર્સ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જંગલ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નર્સ, ઓ ફોર ઓરેન્જ, P for parrot, Q for queen, R for rabbit, S for school, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for Christmas tree, Y for yak and Z for zebra. ચાલો હવે આપણે નંબર્સ લખીએ. એ ટુ ઝેડ સ્મોલ લેટર્સ આપણે પિક્ચર સાથે ઓળખ્યા અને બોલ્યા, બરોબર? તો એ આપણો મૌખિક વિષય થયો. હવે આપણે લેખિત વિષય એટલે કે અંગ્રેજીમાં આ 1 to 15 નંબર્સ છે લખવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે તમારી નંબર્સ બુક છે, બરાબર? તો આ નંબર્સ બુક છે એમાં પેજ નંબર 48 અને 49, બરાબર? તો એ પેજ નંબર 48 અને 49 તમારે કાઢવાના છે. અને આજે 1 to 15 નંબર્સ છે એ હું અહીંયા બોર્ડ ઉપર તમને એકવાર લખાવું છું, બરાબર? તો બોર્ડ ઉપર તમને એકવાર લખાવું છું. તમારે આ બુક લઈને બેસવાનું છે અને મારી સાથે લખવાનું છે, બરાબર? તો પહેલા આપણે લખીએ છીએ વન, બરાબર? વન, પછી ટુ, પછી થ્રી, ફોર છે. બધા બાળકો આ રીતે કરજો, સરસ, બરાબર? 1 2 3 અને 4. હવે આપણે લખીએ 5, પછી 6, 7, પછી 8, બરાબર? બધા બાળકોએ અહીંયા જોવાનું છે. જો 1 2 3 4 5 6 7 અને 8, એક પછી શું આવે બાળકો? 9, બરાબર? તો આ છે 9, અને 9 પછી છેલ્લે શું આવશે? 1 0 10, બરાબર? તો આ આપણે 1 થી 10 લખ્યા. ફરી વાર એકવાર તમને બોલાવી દઉં છું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે શું આવશે બાળકો? 1 1 11,
જો આ તમારી જે બુક છે એમાં છે ને બાળકો, જો આ આ એક જ લાઈનમાં 15 સુધી લખ્યા છે, એટલે તમારે એ જ રીતે અહીંયા જે ખાનામાં ટપકા કર્યા છે એ ખાનામાં જ લખવાનું છે, અને વચ્ચેની જે એક લાઈન છે એ તમારે છોડી દેવાની છે. બરોબર? તો ચાલો હવે આપણે બીજી લાઈન શરૂ કરીએ. 1 1 11 થી. બરોબર? તમને 11 થી 15 સુધી આગળના વિડીયોમાં હિના વિશે શીખવાડ્યું હતું પહેલી વાર લખતા. બરોબર ને? અને આ બુકમાં હોમવર્ક પણ આપ્યું હતું. તો હવે આપણે એક સાથે 1 થી 15 આ બુકમાં લખવાના છે. તો ચાલો લખીએ આપણે 1 1 11. ચાલો 1 1 11. હવે 1 2 12. બરોબર? 1 2 12. 1 2 12 પછી શું આવશે? 1 3 13. બરોબર? તો ચાલો હવે લખીએ આપણે 1 3 13. ચાલો 1 3 13 પછી આવશે 1 4 14. બરોબર? તો 1 4 14. પછી છેલ્લે આપણે આવશે, અહીંયા આપણે 15 સુધી જ લખવાનું છે એટલે હું છેલ્લે બોલું છું. બરોબર? આખી જો લાઈન લખવાની હોય તો છેલ્લે 2 જોઈએ 20 આવે, પણ આજે આપણે આપણું જે નંબર્સ બુક છે એના બે પેજ લખવાના છે, એટલા માટે આ 15 સુધી જ હું તમને લખાવું છું. બરોબર? તો 1 5 15. હવે હું તમને બોલાવું છું. બરોબર? જોજો, બધાએ મારી સાથે બોલવાનું છે, ધીમે ધીમે બધાએ બોલવાનું છે અને અહીંયા જોવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે 11 થી 15 બોલીએ. 1 1 11. 1 2 12. 1 3 13. 1 4 14. 1 5 15. હવે આજે તમારી નંબર્સ બુક છે એમાં પેજ નંબર 48 અને પેજ નંબર 49 એ હું તમને અહીંયા હોમવર્કમાં આપું છું. તો તમારે બધાએ ઘરે હોમવર્કમાં એ બે પેજ લખવાના છે. બરાબર? પાના નંબર 48 અને પાના નંબર 49. બરાબર? આ જે તમારી નંબર્સ બુક છે એમાં તમારે બધાએ લખવાના છે. બરાબર બાળકો? ચાલો આવજો બાળકો. થેન્ક યુ.